ધોરણ 8 ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 એક વ્યક્તિને તેના પગારમાં 10% વધારો મળ્યો છે. જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય તો તેનો મૂળ પગાર શોધો. આની અંદર શું કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિનો જે પગાર છે એની અંદર પગાર હવે પગાર કેટલો હતો પહેલો પગાર એ આપણને ખબર નથી, પણ અહીં જે આપ્યું છે પગારનો વધારો આપ્યો છે કે તેના પગારની અંદર 10% વધારો થાય છે. ધારો કે આપણો 2,000 પગાર હોય અને એની અંદર 10% વધારો થાય, એવી રીતે અહીંયા આપણને ખબર નથી કે એ વ્યક્તિનો પગાર કેટલો છે, પણ એનો વધારો આપણને ખબર છે કે 10% એનો વધારો છે. જો તેનો નવો પગાર 1,54,000 થયો હોય, એટલે એનો જે નવો પગાર છે એ કેટલો છે, 1,54,000, એટલે 10%નો જે વધારો થઈને જે પગાર મળ્યો આપણો એ ખબર છે કે 1,54,000 એ વ્યક્તિનો પગાર છે વધારે થઈને, તો તેનો મૂળ પગાર શોધો. તો એના પહેલાં 1,54,000 પહેલાં એનો પગાર કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો આમાં લખવાનું વધારો બરાબર, પગારમાં થતો વધારો બરાબર 10%. હવે 10% છે તો 10% વધારો ક્યારે થાય, જ્યારે 100 રૂપિયા મૂળ પગાર હોય ત્યારે. તો લખવાનું, ધારો કે આ વ્યક્તિનો મૂળ પગાર 100 રૂપિયા છે, તો હવે 10% વધારા સાથે નવો પગાર 100 વત્તા 10 બરાબર 110 રૂપિયા. હવે 110 રૂપિયા એનો વધારાનો પગાર છે, તો 110 રૂપિયા જ્યારે નવો પગાર હોય તો મૂળ પગાર 100 રૂપિયા હોય, એવી રીતે આપણે લખવાનું છે. 110 રૂપિયા નવો પગાર હોય ત્યારે મૂળ પગાર 100 રૂપિયા, માટે 1,54,000 રૂપિયા નવો પગાર હોય ત્યારે મૂળ પગાર કેટલો. ક્રોસ ગુણાકાર 1,54,000 × 100, છેદમાં 110 રૂપિયા. છેદ ઉડાવી દઈશું આપણે, 11 રહ્યા, હવે 11ને આના વડે ભાગ ચલાવીશું એટલે રહેશે, ભાગ ચલાવ્યા પછી ડાયરેક્ટ જ લખું છું, આટલી રકમ આપણી પાસે રહેશે 100 × 1,400. હવે જો અહીંયા, હં, આપણે અહીંયાના 0 ઉડાડી દીધા છે એટલે અહીંયા 1 0 આવશે અને અહીંયા 10 આવશે, 10 × 1,400 રહેશે. એની ઉપર 1 0 એટલે કેટલો, પહેલાંનો પગાર હશે 1,40,000 રૂપિયા. તો આપણે લખવાનું વ્યક્તિનો મૂળ પગાર 1,40,000 રૂપિયા હશે. આગળનો દાખલો જોઈએ, પ્રશ્ન નંબર 2. રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, સોમવારે માત્ર 169 લોકો ગયા, તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા% ઘટાડો થયો છે? હવે જો રવિવારે કેટલા લોકો મુલાકાત લે છે, 845 લોકો, અને સોમવારે 169 લોકો, તો મુલાકાત લેનાર જે છે એ લોકોમાં ઘટાડો થયો, તો સોમવારે મુલાકાતીઓમાં થયેલ ઘટાડો બરાબર
સોમવારે થયેલ ઘટાડો બરાબર શું કરીશું આપણે 845 ઓછા 169 એટલે આવશે 676 લોકો નો ઘટાડો. હવે શું છે, જો રવિવારે 845 લોકો એટલે મૂળ વ્યક્તિ કેટલા છે, વધારાના 845 લોકો છે, વધારે લોકો. તો 845 લોકો જ્યારે હોય, આવતા હોય, તો ત્યારે થતો ઘટાડો કેટલો છે, 676. તો ટકામાં કીધું છે એટલે જો 100 લોકો હોય તો ઘટાડો કેટલો લખવાનું. 845 લોકોએ થતો ઘટાડો બરાબર છસો ને છોતેર માટે 100 લોકો દીઠ થતો ઘટાડો બરાબર કેટલો. ક્રોસ ગુણાકાર કરવાના, 676 ગુણ્યા 100 એના છેદમાં આવશે 845. છેદ ઉડાવીશું એટલે 8% આવશે, એ તમે છેદ જાતે ઉડાવી દેજો. 80% આવશે, 80% ઘટાડો થયો. સોમવારે મુલાકાતીઓમાં નો ઘટાડો છે. પ્રશ્ન નંબર 3 છે, એક દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુ ખરીદે છે અને તેને 100% નફાની સાથે વેચે છે, તો એક વસ્તુની વેચાણ કિંમત શોધો. હવે અહીં શું કીધું છે કે શું કરે છે દુકાનદાર, 2400માં કેટલી વસ્તુ ખરીદે છે, 80 વસ્તુઓ ખરીદે છે. તો આપણે એક વસ્તુની કિંમત પહેલાં શોધવી પડે, એટલે એક વસ્તુની કિંમત શોધીશું અને એના ઉપરથી પછી દાખલો ગણીશું કે નફા એમાં કેટલો ટકો એક વસ્તુની કિંમતની ઉપર 80 વસ્તુઓ ખરીદે છે અને તેને 100% નફાની સાથે વેચે છે. તો એક વસ્તુ ઉપર કેટલો નફો થશે એ પહેલાં શોધીશું. પહેલાં લખવાનું, દુકાનદાર રૂપિયા 2400માં 80 વસ્તુઓ ખરીદે છે માટે એક વસ્તુની ખરીદ કિંમત બરાબર ડાયરેક્ટ 2400 ભાગ્યા 80 કરવાના, 30% થશે, ના સોરી 30 રૂપિયા, સોરી 30% નહીં, 30 રૂપિયા થશે. અને આજે 30 રૂપિયા જે છે એ એક વસ્તુની ખરીદ કિંમત થઈ. હવે એને નફો કેટલો મળે છે, કેટલા નફાની સાથે વેચે છે, તે 100% નફા સાથે વેચે છે. એટલે એક વસ્તુની ઉપર થતો નફો શોધવો પડશે આપણે. માટે એક વસ્તુ પર થતો નફો બરાબર અહીંયા આપણે લખવાનું કે 16 રૂપિયા જો હોય બરાબર છે, તો વસ્તુની 16 રૂપિયા જો એક વસ્તુની ખરીદ કિંમત શોધવાની છે બરાબર, તો જો 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો થતો નફો 100 રૂપિયા જો ખરીદ કિંમત હોય તો થતો નફો 16 રૂપિયા. માટે 30 રૂપિયા ખરીદ કિંમત હોય થતો નફો કેટલા રૂપિયા, 30 × 16 એના છેદમાં 100.
पॉइंट में जवाब आवशे 16 तरी 48 ना छेद में 10 एटले 4.8 पण एने आपणे 4.80 लखवाना 80 पैसा एटले 4 रुपया ने 80 पैसा थाय ने 8 पैसा तो नहीं पण 4 रुपया ने 80 पैसा ए रीते हवे एक वस्तुनी खरीद किंमत शोधवी पड़शे नहीं एक वस्तुनी वेचाण किंमत आ आपणे शोधी लीधी हवे एक वस्तुनी वेचाण किंमत बराबर मूळ किंमत वत्ता नफो तो मूळ किंमत केटली छे एक वस्तुनी 30 रुपया अने नफो केटलो थयो 4 रुपया 80 पैसानो એટલે શું થશે 34 રૂપિયા 80 પૈસા એટલો શું થયો આપણને એટલી શું થઈ એની વેચાણ કિંમત થઈ આમ એક વસ્તુની વેચાણ કિંમત બરાબર થાય અહીંયા પણ એક વસ્તુની પૂછી છે એટલા માટે આપણે આ રીતે કર્યું બરાબર આપણને અહીં 80 વસ્તુની નથી પૂછી એક વસ્તુની પૂછી છે હવે ચોથો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 એક વસ્તુની કિંમત 15,500 હતી તેના પર રૂપિયા 450નું સમારકામ કરવામાં આવ્યું જો તેને 15% નફાની સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો હવે જો ખરીદે વસ્તુ કેટલામાં ખરીદી છે 15,500માં સમારકામ કેટલું કર્યું 450માં એટલે એની આપણે પડતર કિંમત શોધવી પડશે અહીંયા લખવાનું વસ્તુની પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા સમારકામનો ખર્ચ ટોટલ કરીશું તો આવશે 15,950 રૂપિયા આ શું થઈ તેની પડતર કિંમત હવે શું છે 15% નફાની સાથે વેચી નાખે છે તો 100 રૂપિયા પડતર કિંમતે 15% નફો તો આટલા એ કેટલા ₹15 નફો માટે 15,950 રૂપિયા છે 15,950 રૂપિયા પડતર કિંમતે કેટલા રૂપિયા નફો ક્રોસ ગુણાકાર 15,950 ગુણ્યા 15 એના છેદમાં આવશે 100 આ 0 ઉપર નીચેના 0ને કેન્સલ કરીશું ગુણાકાર કર્યા પછી આપણને મળશે 23,925 એના છેદમાં 10 બરાબર આવશે અહીંયાથી 1 પોઈન્ટ એટલે 0.50 રૂપિયા અહીંયા 0 કેમ આમ તો આમ 10 હોય નીચે એટલે 0.1 આંકડા પછી મુકાય પણ અહીંયા રૂપિયા કે પૈસા હોય તો આપણે 50 પૈસા ગણવાના હજી બાકી કે આપણે વસ્તુની વેચાણ કિંમત હજી શોધવાની આપણી બાકી છે કે વસ્તુની વેચાણ કિંમત કેટલી થઈ તો અહીં આપણે કરીશું વસ્તુની વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો તો એની પડતર કિંમત કેટલી છે 15,950 રૂપિયા વત્તા નફો કેટલો છે 2,392 રૂપિયા 50 પૈસા હવે એનો સરવાળો કરીશું તો મળશે રૂપિયા 18,342 રૂપિયા અને 50 પૈસા તો વસ્તુની વેચાણ કિંમત કેટલી આવી
प्रश्न पांच जो ही है। एक वीसीआर अने टीवी बे वस्तु छे, वीसीआर छे टीवी छे, केटला रुपया में मले छे? बने 8000 नू एक तेम खरीदवामां आव्युं, एटले एक 8000 नू अने बीजू 8000 नू एम खरीदवामां आव्युं। दुकानदारे वीसीआर नी उपर 4% नी खोट गई। दुकानदार एटले जे आपणे जे दुकानेथी लीधुं તે દુકાનદારને વીસીઆરની ઉપર 4% ખોટ ગઈ અને ટીવીની ઉપર 8% નફો થયો, તો આ વ્યવહારમાં થયેલ નફો અને ખોટની ટકાવારી શોધો। હવે પહેલાં આપણે વીસીઆરનો દાખલો ગણીશું, બરાબર? વીસીઆર માટે હવે વીસીઆર ખરીદ્યું કેટલામાં છે? 8000 રૂપિયામાં। 8000 રૂપિયાની અંદર વીસીઆર ખરીદેલું છે અને વેચાણ દુકાનદારને થતી ખોટ કેટલી છે? 4%। ચાર ટકાની એને ખોટ જાય છે। તો લખીશું 100 એ 4 રૂપિયા ખોટ જાય, બરાબર છે? તો 8000 એ કેટલા? વેચાણ કિંમતમાં થતી ખોટ, બરાબર? વેચાણમાં થયેલી કુલ ખોટ એટલે 100 રૂપિયા વેચાણ કિંમત હોય ચાર રૂપિયા માટે 8000 એ વેચાણ કિંમતે થતી ખોટ, બરાબર કેટલા રૂપિયા? તો 8000 × 4 એના છેદમાં 100, 00 કેન્સલ થશે, 320 રૂપિયા। તો હવે વીસીઆરની વેચાણ કિંમત કેટલી હશે એ શોધવાનું છે। આઠ હજાર ઓછા 320 બરાબર આવશે 7680 રૂપિયા। આ બધામાં બી રૂપિયા આગળ લખવાના જ છે એટલે 7680 રૂપિયા। આ વીસીઆર માટે શોધ્યું। હવે ટીવી માટે, ટીવીની પણ ખરીદ કિંમત કેટલી છે? 8000 રૂપિયા। નફો કેટલા ટકા થાય છે? 8 ટીવીની ઉપર 8% નફો થાય છે। તો 100 રૂપિયા ખરીદ કિંમતે 100 રૂપિયા ખરીદ કિંમત લખવાનું છે, ખોકી ભૂલથી આ લખાઈ ગયું છે। અહીંયા ખરીદ કિંમત 100 રૂપિયા વીસીઆરમાં જોઈ લઈએ, 100 રૂપિયા ખરીદ કિંમતે 4 રૂપિયા ખોટ, તો 8000 ખરીદ કિંમતે કેટલી ખોટ? એવી જ રીતે આમાં લખવાનું 100 રૂપિયા ખરીદ કિંમતે 8 રૂપિયા નફો માટે 8000 રૂપિયા ખરીદ કિંમતે કેટલા રૂપિયા નફો? 8000 × 8 એના છેદમાં 100 અને આની સાથે ગુણીશું આવશે 640 રૂપિયા, 640 રૂપિયા નફો। તો હવે આજે ટીવીની વેચાણ કિંમત આપણે શોધવાની છે। આઠ હજાર વત્તા 640 રૂપિયા બરાબર કેટલા થશે? 8640 રૂપિયા। હવે વેપારીની કુલ બંનેની ખરીદ કિંમત શોધવી પડશે એટલે વેપારીની કુલ ખરીદ કિંમત બરાબર 8000 વત્તા 8000 ટીવી અને વીસીઆર બંને માટે, તો કેટલા થશે? 16000 રૂપિયા, એ થશે
16,000 રૂપિયા. અને કુલ વસ્તુ જ્યારે વેચે છે તો એના કુલ વેપારીની કુલ વેચાણ કિંમત કેટલી થશે? સાત હજાર છસો એંસી વત્તા કેટલા છે બીજા? 8,640 રૂપિયા. એ બંનેનો સરવાળો કરીશું. આ જે બંને આયા છે એ આનો અને આનો સરવાળો એટલે શું? 16,320 રૂપિયા આવશે. તો જુઓ વેચાણ કિંમત કેવી છે, વધારે છે. એની વેપારીની કુલ વેચાણ કિંમત વધારે છે અને ખરીદ કિંમત કેવી છે, ઓછી છે. તો એકંદરે વેપારીને શું થાય છે? નફો થાય છે. કેટલા રૂપિયા? 16,320 રૂપિયા માઇનસ 16,000 રૂપિયા બરાબર 320 રૂપિયાનો નફો થાય છે. હવે નફો ટકામાં શોધવાનો. સોળ રૂપિયા વેચીએ 320 રૂપિયા નફો થાય. માટે અરે 16,000 રૂપિયા વેચાણ કિંમતે 320 રૂપિયા તો 100 રૂપિયા એ કેટલો? ત્રણસો વીસ ગુણ્યા 100 એના છેદમાં 16,000. 16 દુ 32 એટલે કેટલા? 2% નફો થાય.